વચનામૃત ગઢડા મધ્યનું 47મું, પાતાળ સુધી પૃથ્વી ફાટ્યાનું. તારીખ 24/2/1824, મંગળવાર. સંક્ષિપ્ત સાર. પહેલો, જે સાધુને મોક્ષનો ખપ હોય તે મોટા સંત જેમ જેમ વિષયનું ખંડન કરે ને જેમ દુખવીને કહે તેમ વધુ રાજી થાય છે. બીજો, કામ તથા રસાસ્વાદને વિશે જે આસક્તિ તે જ અસત્પુરુષપણું છે. ત્રીજો, જે ખાનપાન અને વસ્ત્રાદિ મનગમતા પદાર્થની લાલચે મોટા સંત ભેગો રહેતો હોય તેને સાધુ જ ન કહેવાય. ચોથો, જેમ પાતાળ સુધી ફાટેલી પૃથ્વી પાણીથી ન ભરાય તેમ વિષય ભોગવવાથી તૃપ્તિ થઈ નથી અને થશે પણ નહીં. સાર પાંચમો, ગૃહસ્થ અન્ન વસ્ત્રથી સેવા કરે તેમ ત્યાગીએ કથા વાર્તા કરી તેની સેવા કરવી જોઈએ. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1880ના મહાવધી દશમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખાચરના દરબારમાં ઉગમણ દ્વાર ઓરડાની ઓશરીએ વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પીળી છીટની રજાઈ ઓઢી હતી અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે સંતની પાસે ચાર સાધુ રહેતા હોય તેને જો મન દઈને માણસાએ રાખતા આવડતું હોય તો તેની પાસે સાધુ રાજીપે રહે, અને જેને સાધુને રાખતા આવડે નહીં તેની પાસે સાધુ રહે પણ નહીં, અને જે સાધુને મોક્ષનો ખપ હોય તેને તો જેમ દુખવીએ ને વિષયનું ખંડન કરીએ તેમ અતિ રાજી થાય. જેમ આ મુક્તાનંદ સ્વામીને ક્ષયરોગ થયો છે, તે દહીં દૂધ ગળ્યું ચીકણું કાંઈ ખાવા દેતો નથી, તેમ જે સમજવું હોય તેને એમ જણાય જે આ રોગે સારું સારું ખાવા પીવાનું સર્વેએ ખંડન કરી નાખ્યું. માટે આ તો ક્ષયરોગ રૂપે જાણીએ કોઈક મોટા સંતનો સમાગમ થયો હોય ને શું એમ ભાસે છે. શા માટે જે શિશ્ન અને ઉદર એ બેને વિશે જે જીવને આસક્તિ છે એ જ અસત્પુરુષપણું છે. તે ક્ષયરોગ એ બે પ્રકારની ખોટને કાઢે એવો છે. તેમ એ રોગની પેઠે જે સત્પુરુષ હોય તે વિષયનું ખંડન કરતા હોય ત્યારે મુમુક્ષુ હોય તેને તેમાં દુખાઈ જવું નહીં, અને જે ખાધ્યા પીધાની લાલચે કે લુગડાની લાલચે અથવા પોતાને મનગમતા પદાર્થની લાલચે કોઈ મોટેરા સંત ભેગો રહેતો હોય તેને તો સાધુ જ ન જાણવો, તેને તો લબાડ જાણવો ને કૂતરા જેવો જાણવો, અને એવો મલિન આશયવાળો હોય તે અંતે જતા વિમુખ થાય. અને વળી સંતને કોઈ સારું પદાર્થ આપે તેમાં જે ઈર્ષ્યા કરે તથા જે પંચ વિષયનો લાલચી હોય એ બે તો પંચમહાપાપીથી પણ અતિ ભૂંડા છે. માટે જે સમજવું હોય તેને સંતના સમાગમમાં રહીને આવો મલિન આશય અંતરમાં રાખ્યો ન જોઈએ. કેમ જે આ સભા તો જેવી બદ્રિકાશ્રમમાં તથા શ્વેતદ્વીપમાં હોય તેવી છે. તેમાં બેસીને જ્યારે મલિન વાસના ન ટળી ત્યારે બીજું ટાળ્યાનું ઠેકાણું ક્યાં મળશે? અને પંચ વિષય છે તે તો પૂર્વે દેવ મનુષ્યાદિકને વિશે અનંત દેહે કરીને આપણે જીવે ભોગ્યા છે, તો પણ હજી લગણ એ વિષયની તૃપ્તિ થઈ નથી. તો હવે ભગવાનના ભક્ત થઈને વર્ષ કે બે વર્ષ કે 5 વર્ષ વિષય ભોગવીને પૂર્ણ થવાશે નહીં. જેમ પાતાળ સુધી પૃથ્વી ફાટી હોય તેને પાણીએ કરીને ભરવા માંડીએ તે ક્યારેય ભરાય નહીં, તેમ ઇન્દ્રિયો છે તેને ક્યારેય વિષય થકી તૃપ્તિ થઈ નથી ને થશે પણ નહીં. માટે હવે તો વિષયની આસક્તિનો ત્યાગ કરીને અને સાધુ જેમ વઢીને કહે તેમ ગુણ લેવો, પણ અવગુણ લેવો નહીં. તે મુક્તાનંદ સ્વામીના કીર્તનમાં કહ્યું છે, જે સૂળી ઉપર શયન કરાવે તોય સાધુને સંગે રહીએ રે. માટે આવો અવસર પામીને તો અશુભ વાસના ટાળીને જ મરવું, પણ અશુભ વાસના સોતા મરવું નહીં. અને આ દેહમાંથી નિસરીને નારદ સનકાદિક શુકજી જેવા બ્રહ્મરૂપ થઈને ભગવાનની ભક્તિ કરવી છે એવી વાસના રાખવી, અને એમ કરતા થકા જો બ્રહ્મલોકમાં કે ઇન્દ્રલોકમાં નિવાસ થઈ જશે તો પણ કાંઈ ચિંતા નથી. જેમ ઝાડે ફરવા ગયા ને પાયખાનામાં માથાભર પડી ગયા તો નાહી ધોઈને પવિત્ર થવું, પણ એમાં પડી ન રહેવું. તેમ શુભ વાસના રાખતા રાખતા બ્રહ્મલોકમાં કે ઇન્દ્રલોકમાં જવાયું તો એમ જાણવું જે માથા ભર નરકના ખાડામાં પડ્યા છીએ.
એમ જાણીને શુભ વાસનાને બળે કરીને બ્રહ્મલોક ઇન્દ્રલોકના ભોગનો ત્યાગ કરીને ભગવાનના ધામમાં પૂગવું પણ વચમાં ક્યાંય ન રહેવું એમ નિશ્ચય રાખવો, અને વળી જેમ પોતાની સેવા ગ્રસ્ત કરે છે અથવા ત્યાગી સેવા કરે છે તેમ આપણે પણ હરિભક્તનું મહાત્મ્ય જાણ્યું જોઈએ. જેમ અમારી ચાકરી મૂળજી બ્રહ્મચારી મહાત્મ્ય જાણીને કરે છે તેમ અમે પણ બ્રહ્મચારીનું મહાત્મ્ય જાણીએ છીએ. જેમ આપણી ગૃહસ્થ અન્નવસ્ત્રે કરીને ચાકરી કરે છે તેમ આપણે પણ એમનું મહાત્મ્ય સમજીને એમની વાતચીતે કરીને ચાકરી કરવી, એમ અરસ પરસ મહાત્મ્ય સમજીને હરિભક્તની સ્વાબત રાખવી. ઇતિ વચનામૃતમ ગઢડા મધ્યનું 47મું થયું.